ભારતના ચૂંટણી પંચ દ્વારા ખાસ મતદાર સમીક્ષા સુધારણા બે હજાર બાવીસ માટેનો કાર્યક્રમ જાહેર કરાયો છે જે અંગેની માહિતી આપવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર આયુષ ઓપના અધ્યક્ષ કલેક્ટર કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી સુરત જિલ્લા ચૂંટણી અધિકારી અને સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓકે જણાવ્યું હતું કે ભારતીય ચૂંટણી પંચ દ્વારા એક એક બે હજાર બાવીસની લાયકાત તારીખની રોજ અઢાર વર્ષ કે તેથી વધુ ઉંમર પૂર્ણ કરતા હોય તેવા નાગરિકોને મતદાન યાદી નામ નોંધાવી શકશે નવેમ્બર મહિના દરમિયાન મતદારો મતદાર યાદીમાં નામ નોંધણી નામ રદ કરવા કોઈ નામની સામે લેવા નામ કે અન્ય વિગતો સુધારવા માટે સંબંધિત નિયમ નમૂના ફોર્મ ભરી જરૂરી આધાર પુરાવવા સાથે તેમના રહેઠાણ વિસ્તારના મતદાર નોંધણી અધિકારી અથવા મતદાર નોંધણી અધિકારી અથવા બુથ ઓફિસરને હક દાવા રજૂ કરી શકશે પાંચ જાન્યુઆરી બે હજાર વીસના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરાશે તેમ જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું આપણે ચાલુ કરી રહ્યા ક્લેમ્સ અને ઓબ્જેક્શન્સ ફાઇલ કરવા માટે આપણા પાસે એક નવેમ્બરથી ત્રીસ નવેમ્બર સુધીનો સમયગાળો છે એ દરમિયાન આપણે ચાર સ્પેશિયલ કેમ્પ્સ રવિવારના દિવસે અને એક શનિવારના દિવસે યોજીશું એની તારીખો જે છે એ ચૌદ અગિયાર એકવીસ અગિયાર સત્તાવીસ અગિયાર અને અઠ્યાવીસ અગિયાર છે દરેક બૂથ લેવલ ઉપર આપણા બીએલો દરેક મામલતદાર કચેરીમાં ઇલેક્શનના ડેપ્યુટી મામલતદાર અને ઓનલાઈન એવી ત્રણેય જગ્યાએ આપણે આ ફેસિલિટી ઉપલબ્ધ રહેશે જેમાં મતદારોએ પોતાના નામમાં સુધારા વધારા કોન્સ્ટિટ્યુઅન્સીમાં સુધારા વધારા એ પણ કરી શકશે મરણ પામેલા હોય સ્થળાંતર થયેલા હોય તો ફોર્મ સાતય ભરી શકશે અને સાથોસાથ નવા મતદારો જે બનવા પામનાર છે એક જાન્યુઆરી બે હજાર બાવીસની લાયકાત મુજબ એમની નવી નોંધણી પણ કરી શકશે ફાઇનલ પબ્લિકેશન ઇલેક્ટોરલ રોલનું પાંચ જાન્યુઆરીના રોજ આપણે કરવાનું થશે એના માટે ખાસ કરીને ઘરે બેઠા અથવા રિમોટ લોકેશન ઉપર વસતા જે અહીંના નિવાસીઓ છે અને ભાવિ મતદારો છે ઘણી વખત અઢારથી ઓગણીસ વર્ષના વય સમયગાળાના વ્યક્તિઓ અને વીસથી ઓગણત્રીસના એજ કોહટના વ્યક્તિઓ એ બનવાના લીધે કે નોકરી ધંધાના લીધે ઘણી વખત બહાર જતા હોય તો આવા લોકો માટે ડબલ્યુ 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 ડોટ એનવીએસપી ડબલ્યુ 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 ડોટ વોટર પોર્ટલ ડોટ ડોટ જીઓવી એ બે વેબસાઇટ્સ ઉપલબ્ધ છે જેના માધ્યમથી ઓનલાઈન ફોર્મ ભરી શકે પોતાના ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી શકે વોટર હેલ્પલાઇન એપ પણ છે એન્ડ્રોઈડ યુઝર્સ માટે એ પણ વ્યક્તિ ડાઉનલોડ કરીને પોતાના ફોર્મ ભરવાની કાર્યવાહી અને બીજી માહિતી મેળવવાની કાર્યવાહી કરી શકે સાથો સાથ જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ વન નાઇન ફાઇવ ઝીરો નામનું આપણું હેલ્પલાઈન નંબર છે જે આપ સૌને ખ્યાલ છે આપણે અગાઉ ઇલેક્શનમાં વાપરેલો છે એના માધ્યમથી પણ તમે માહિતી મેળવી શકો તો મારી તમામ લોકોને વિનંતી છે જે હાલના મતદારો છે એમને વિનંતી છે કે પોતાનું નામ મતદાર યાદીમાં ચાલુ છે ને એ ચેક કરે એમાં કોઈ ભૂલ છે એ પણ ચેક કરે કદાચ એમને જે એપિક પ્રાપ્ત થયેલું હશે એ જૂનું હશે એમાં પણ કોઈ ભૂલો હોય તો એ અપડેટ કરાવી લેવાય અને જે એક જાન્યુઆરી બે હજાર બાવીસની લાયકાત મુજબ અઢાર વર્ષના થવાના છે એ તમામ યુવા મતદારોને પણ મારી વિનંતી છે કે બહુ મોટી સંખ્યામાં આવીને આ કાર્યક્રમ દરમિયાન પોતાના નામની નોંધણી કરે એ આપણે બધાની પ્રાથમિક ફરજ છે અને મતદાર યાદીમાં નામ વોંધવું અને મતદાનના દિવસે મતદાન કરવું એનાથી જ આપણે ડેમોક્રેસીને વધારે સ્ટ્રેન્ધન કરી શકીએ મારે બધાને વિનંતી છે કે આમાં ભાગ લે તહેવારોનો સમય છે એટલે બધાને દીપાવળીની શુભકામનાઓ પણ પાઠવું છું અને સાથોસાથ વિનંતી કરું છું કે આ મતદાર યાદીનું જે પર્વ છે એની પણ ઉજવણી એટલા જ ઉત્સાહ સાથે બધા મળીને કરે આપણે યુવા મતદારોને આકર્ષિત કરવા માટે અને એમની નોંધણી કરવા માટે દરેક કોલેજ સ્કૂલ ખાતે પણ વ્યાપક કેમ્પસ એમ્બેસેડર્સની પણ નિમણૂક કરેલી છે અને દરેક શાળાના પ્રિન્સિપલ્સ આચાર્યોને અને શિક્ષકોને પણ જાણ કરેલી છે કે એમના ત્યાં પણ ફોર્મ્સ કલેક્ટ કરી આપણા સુધી પહોંચાડવાની કાર્યવાહી કરે સુરત એક અર્બનાઇઝ જિલ્લો છે એટલે આપણે અપેક્ષા છે કે મહત્તમ ફોર્મ્સ આપણને ઓનલાઈન મળે જેથી લોકોને લાઈનમાં ઊભું રહીને કે ફિઝિકલી જઈને ફોર્મ ભરવાનું કે પોતાના નામમાં ફેરફાર કરવાનું કે નામ કમી કરવાનું જરૂરિયાત ન પડે પણ તેમ છતાં દરેક મામલતદાર કચેરીમાં અથવા દરેક બૂથ ઉપર આ ચાર દિવસો દરમિયાન બીએલઓ પાસે તમને તમામ માહિતી મળશે અને કોઈપણ પ્રકારની તમને વિસંગતતા જણાય તો એ તાત્કાલિક અમારા ધ્યાને દોરજો તો આપણે એને દૂર કરવા માટે મદદરૂપ થઈશું મતદાર યાદી જે છે એ હંડ્રેડ પર્સન્ટ ફોટોગ્રાફ સાથે હોવી જોઈએ આપણે ઘણા સમય પહેલાં એ આખા ગુજરાતમાં આપણે અચિવ પણ કર્યું છે ઇલેક્શન કમિશન એના માટે આપણને બિરદાવ્યું પણ હતું તો આપણે એવી ચોખ્ખી અને સારી મતદાર યાદી સાથે આપણે આગામી ચૂંટણીઓમાં જઈ શકીએ

જેમાં પચીસ હજાર પાંચસો નવ્વાણું દિવ્યાંગ મતદારોનો પણ સમાવેશ થાય છે હર્ષદ સેટા સાથે અઝર કુરેશી